વધુ એક મહત્વના સમાચાર. ગાંધીનગરમાં કોંગ્રેસ સ્વાભિમાન ધરણા યોજી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત મુદ્દે ધરણા યોજવામાં આવ્યા છે. ઓબીસી અનામત દૂર કરતા કોંગ્રેસ વિરોધ કરી રહી છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા હવે કોંગ્રેસ ધરણા પર ઉતરી આવી છે. ઓબીસી એસટી એસસી સમાજને અન્યાયના આક્ષેપ સાથે તેઓ વિરોધ પર ઉતરી આવ્યા છે. ફંડ ફાળવણીમાં અન્યાય કરાતો હોવાના પણ કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવ્યા છે. સામાજિક અને રાજકીય આગેવાનોને જોડવાની અપીલ પણ કરી છે. સમાજ દ્વારા પોતાની માંગોને લઈને આજે મેદાને ઉતર્યા છે અને તમામ સમાજના આગેવાનો સાથે કોંગ્રેસે પણ તેને સમર્થન આપ્યું છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોથી લઈને તમામ લોકો છે તે આ ઓબીસી સમાજના આંદોલનમાં જોડાયા છે. અનેક મુદ્દાઓને લઈને તમામ જે માંગણીઓ છે તે પૂરી કરવા માટેની જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત 27% જોઈએ છે તે પ્રકારની અનેક માંગો છે તે એમની સાથે હવે કોંગ્રેસ પણ સમર્થન આપી રહ્યું છે. ઋતુજ મકવાણા આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. કયા કયા મુદ્દાઓને લઈને આજે એક દિવસના ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી આ આંદોલનને આપ કેવી રીતે લઈ જશો? આમ જોઈએ તો મુખ્ય માંગ જે અમારી છે એ છેલ્લા એક વર્ષથી ઝવેરી પંચનો રિપોર્ટ સરકારે કોઈને કોઈ કારણોસર અટકાવી રાખ્યો છે અને એની અસર એ આવી છે કે છેલ્લા એક વર્ષથી લગભગ 7,000 જેટલી ગ્રામ પંચાયતો અને 47 જેટલી નગરપાલિકાઓ, કેટલીક જિલ્લા પંચાયતો, કેટલીક તાલુકા પંચાયતો આ બધાને ઇલેક્શન અટકાવી રાખેલા છે અને છેલ્લા એક વર્ષથી ત્યાં આગળ વહીવટદારોનું શાસન છે. ઓબીસી સમાજને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને લોકશાહીની અંદર બહુ લાંબા સમય માટે શાસન વહીવટદારોનું શાસન છે એ વ્યાજબી નથી. એટલે સૌથી પહેલી માંગ અમારી એ છે કે તાત્કાલિક ધોરણે એનું જજમેન્ટ જાહેર કરી અને ઇલેક્શન કરવામાં આવે. એ ઇલેક્શન પણ ઓબીસી સમાજને ઓછામાં ઓછા 27% અનામત ડિક્લેર કરી અને પછી કરવામાં આવે એ અમારી પ્રાથમિક માંગ છે. બીજેપીના નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે, કોઈ આવવાનું છે કે કેમ? આ એક બિન રાજકીય મંચ છે. એના આયોજકોએ કોંગ્રેસ પક્ષને, ભારતીય જનતા પાર્ટીને, આમ આદમી પાર્ટીને, મોટાભાગના નેતાઓને, કર્મશીલોને, સામાજિક સંસ્થાઓ સાથે કામ કરતા લોકોને બધાને આમંત્રણો આપ્યા છે. હવે કોણ આવવાનું છે, કોણ નથી આવવાનું એની પૂરી વિગતો તો મારી પાસે નથી, પણ જાહેર અને ઓપન મંચ છે, કોઈ પણ ઈચ્છે તો આવી શકે છે અને અહીંયા પોતાની વાત અને વિચારો વ્યક્ત કરી શકે છે. એટલે તમામ મુદ્દાઓને લઈને સમાજ જે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ્ઞાતિ આધારિત તેમનું અનામત આપવામાં આવે તેવા અનેક મુદ્દાઓને લઈને અહીંયા જે વિરોધ પ્રદર્શનની સાથે ધરણા છે તે કરવામાં આવે છે. સીધા જે દ્રશ્ય અત્યારે હાલ જોવા મળ્યા છે, તમામ ઓબીસી સમાજના આગેવાનો છે તે અહીંયા ગાંધીનગર ખાતે એક દિવસનું ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જે બાદ આગામી દિવસમાં આંદોલન કરવાની પણ જરૂર પડશે, ઉગ્ર માંગો સાથે રજૂઆત કરવાની જરૂર પડશે. તો તે પ્રકારની પણ તૈયારી આ સમાજ દ્વારા દર્શાવવામાં આવી રહી છે અને આજે એક દિવસના ધરણા કરીને દરેક રાજકીય નહીં પરંતુ સમાજ માટે આગળ આવવા માટેની અપીલ છે. તે તમામ લોકો અહીંયા સમાજના આગેવાનો છે તે કરી રહ્યા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે ચૌહાણ, સંદેશ, ગાંધીનગર.